નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 14 ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ચૂક્યું છે અને જે સીધા સીલ થયેલા જે ઈવીએમ મશીનો છે ને વીવીપીએટ મશીનો છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે આવી પહોંચ્યા છે. ને આપ જોઈ શકો છો તમામ જે ઉમેદવારો છે, ઉમેદવારો પોતાના આ ઈવીએમ મશીન લઈને સીધા જ અહીંયા મોકલી દેવા સ્ટ્રોંગ રૂમ માં મોકલી દેશે. સીધા જિલ્લા તમામ ને વધાવી માર લેવામાં જ, કારણ કે જે છેલ્લા બે દિવસથી આ તમામ લોકોએ ફરજ બજાવી છે અને આ જે પ્રકારે આ ફરજ બજાવીને જ આ પ્રકારે આ મતદાન થયું હતું. અને મતદાનની જો વાત કરીએ તો મતદાનની વાત કરીએ તો 60-65% થવાની આ મતદાનની શક્યતાઓ છે. આપ જોઈ શકો છો સ્ટેન્ડિંગ ઓવેશન તેઓને આપવામાં આવે. તમામ લોકો આ તમામ જે કર્મચારીઓ છે કર્મચારીઓને પણ સ્ટેન્ડિંગ એટલે કે તાળીઓથી તેઓને વધાવી છે. આપ જોઈ શકો છો જે પ્રકારે આ તમામ મશીન જે વીવીપીએટ મશીન અને ઈવીએમ મશીન લોકશાહીના પરવાને તેઓ વધાવી રહ્યા છે. આ સીધા મશીનો અહીંયા જમા કરવામાં આવશે અને ત્યારબાદ સ્ટ્રોંગ મશીન આપ જોઈ શકો છો એક બાદ એક આ ઈવીએમ મશીન જે સીલ થયેલા છે ઈવીએમ મશીન અને વીવીપીએટ મશીન અહીંયા સ્ટ્રોંગ રૂમ ખાતે અહીંયા લાવવામાં આવ્યું છે. સ્ટ્રોંગ રૂમ છે આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અહીંયા સ્ટ્રોંગ રૂમ નક્કી કરવામાં આવ્યું છે. પોલિટેકનિક ખાતે દર વર્ષે આ જ પ્રકારે અહીંયા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવે છે ને જે તમામ જે સરકારી અધિકારી સાથે સીઆરપીએફની જે ટીમો છે, અર્ધ લશ્કરી દળની જે ટીમો છે તેને અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. અને તમામને પોલીસ બંદોબસ્તની પણ વાત કરીએ તો સ્થાનિક પણ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા આ ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ ચૂંટણીનો પહેલા વિનંતી કરીશ ઈવીએમને લગતી જે સામગ્રી છે ઝડપથી આપ એ જમા કરાવશો. પહેલા આપ જોઈ શકો છો એક બાદ એક આ વસ્તુ છે, પછી શાંતિથી જમા કરાવશો. પણ પહેલા ઈવીએમ મશીન અને કંટ્રોલ રૂમ અને બેલેટ યુનિટ ને વીવીપીએટ તમામ જે યુનિટો છે તેને અહીંયા જમા કરવામાં આવી રહ્યા છે. એટલે સ્ટ્રોંગ રૂમ ખાતે અત્યારે જમા કરવામાં આવી રહ્યા છે. ચોક્કસથી જે પ્રકારે જે વડોદરા શહેરનું જે મતદાન છે મતદાન પર જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. અને કોઈ પણ સ્ટ્રોંગ રૂમે બનાવ ન બને તે માટેના કાળજીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જોઈ શકો છો આજે લોકસભા સંસદીય મત વિસ્તાર છે ત્યાં આ પ્રકારના સ્વીકાર કાઉન્ટર તૈયાર એટલે કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપીએટ યુનિટ એટલે તમામ જે આ યુનિટો છે એ યુનિટો અહીંયા જમા કરવામાં આવશે. ત્યારે ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે આપ જોઈ શકો છો જે પોલિટેકનિક ખાતે આ જે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ અધિકારીઓ તે ઉપસ્થિત છે. પોલીસ બંદોબસ્ત પણ ઉપસ્થિત, સાથે જે અર્ધ લશ્કરી દળ છે તેને પણ તેના જવાનો પણ અહીંયા એ ઉપસ્થિત છે. ત્યારે આ જે સ્ટ્રોંગ રૂમનો માહોલ આપ જોઈ શકો છો, પોલીસ બંદોબસ્ત અહીંયા ચાપતો ગોઠવી દેવામાં આવ્યો છે. અને એક બાદ એક હવે જે મશીનો છે એ અહીંયા આવી રહ્યા છે અને સીધી હવે જિલ્લા ચૂંટણી અધિકારીની નિગરાની હેઠળ આ તમામ જે મશીનો છે અહીંયા રાખવામાં આવશે. એટલે જે 14 ઉમેદવારો જે બેઠકના એ તમામે સ્વાગત કરીએ છીએ. તમામ જે ઉમેદવારોનું ભાવિ હવે સીલ થઈ ચૂક્યું છે ત્યારે જોઈ શકો છો અહીંયા પોલિટેકનિક ખાતેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આજે સ્ટ્રોંગ રૂમ છે, સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ બંદોબસ્તની નિગરાની હેઠળ તમામ જે ઈવીએમ મશીન છે ઈવીએમ મશીન સાથે વીવીપીએટ મશીનની આ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. ચૂંટણી અધિકારી પણ ટૂંક સમયમાં અહીંયા આવશે અને તારે જોઈ શકો છો જે મારા કેમેરામેનને કહીશ કે વાઇડ કરીને ટેસ્ટ કરીને તમને આ બતાવે કે જે અર્ધલશ્કરી દળ છે અર્ધલશ્કરી દળના જવાનો પણ અહીંયા સ્ટ્રોંગ રૂમ ખાતે તૈનાત કરી દેવામાં આવે છે. ત્યારે હવે આ ફાયરના સાધનો સહિતને અહીંયા સ્ટ્રોંગ રૂમની બહાર ખડકી દેવામાં આવશે, કારણ કે કોઈ પણ પ્રકારની બનાવ ન બને તે માટે આપ જોઈ શકો છો વધુ એક બસ અહીંયા આવી પહોંચી છે. અને જે મશીનો છે ઈવીએમ મશીનો સાથે વીવીપીએટ જે તમામ જે બેલેટ યુનિટો છે કંટ્રોલ યુનિટ છે
વખતે અહીંયા લાવવામાં આવી રહ્યા છે અને પોલીસની ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ તમામ યુનિટો અહીંયા સેકન્ડ રાઉન્ડ પર આવી રહ્યા છે. આ તમામ જે અધિકારીઓ જે સરકારી કર્મચારીઓએ પોતાની નિષ્ઠાપૂર્વક જે ફરજ બજાવી છે તેના ભાગરૂપે આ તમામ જે મશીનો છે એ મશીનો વિનંતી આપણે કે આપણી કોઈ પણ સ્ટ્રોંગ રૂમ ખાતે આવી રહ્યા છે. જ્યારે જે વહેલી સવારથી 7 વાગ્યાથી જે મતદાન થયું મતદાન માટે કોઈ પણ સામગ્રી રહી ન જાય એને તમામ લોકમતદારોએ આજે મતદાન કર્યું હતું તેનો ઉત્સાહપૂર્વક જે આ લોકશાહીનો પર્વ છે તે ઉજવાયો હતો. સવારે 7 વાગ્યાથી જ્યારે લાંબી કતારો જોવા મળી હતી, બપોર બાદ જ્યારે હીટવેવની અસર પણ જોવા મળી હતી, સમયગાળો છે સમયગાળામાં ઓછું મતદાન પણ થયું છે તેને લઈને ટકાવારી પણ ઓછી નોંધાઈ રહી છે. પરંતુ ચોક્કસથી જે લોકોએ પણ મતદાન કર્યું છે પોતાના ભાવિ ઉમેદવારોને સીલ કર્યા છે એ સીલ હવે થઈ ચૂક્યા છે અને પોતાના જે ઉમેદવારો છે એટલે ઉમેદવારો જે લોકોને પણ મત આપ્યા હશે, ભાજપ હોય કોંગ્રેસ હોય અન્ય પાર્ટી હોય કે તમામ વિનંતી કરું છું આપણે તમામ જે ઉમેદવારોના ભાવિ અહીંયા સીલ થઈ ચૂક્યા છે એટલે હવે આ સીધું આ જે સ્ટ્રોંગ રૂમ છે મારી પાસે સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવશે. એટલે 4 તારીખે જૂનના જે 4 જૂનના દિવસે જનાદેશ આવશે ત્યારે તમામ લોકો તેને વધાવી લેશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.